કોરોનાની બીજી લહેરમાં શહેરની એએમટીએસ અને બીઆરટીએસ બસીસ બંધ હતી, પરંતુ હવે કોરોનાના કેસીસ કરતા એએમટીએસ બીઆરટીએસ સેવા ફરી 50% કેપેસિટી સાથે શરૂ કરાય છે. પરંતુ બીઆરટીએસમાં જ્યારે ટીવીનાઈને રિયાલિટી ચેક કર્યું તો અહીં 50% ક્ષમતાનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું. બીઆરટીએસમાં પાસપાસેની બંને સીટ પર મુસાફરો બેઠેલા જોવા મળ્યા. સવાલ એ થઈ રહ્યો છે કે સરકારે બીઆરટીએસ માટે માત્ર કાગળ પર જ ગાઈડલાઇન્સ બનાવી છે. કોરોનાની મહામારી અને ત્યારબાદ બીજી લહેરની અંદર જે ભયાનક દ્રશ્યો આપણે સૌ કોઈએ જોયા, તેવામાં સરકાર દ્વારા જે લોકડાઉન કરવામાં આવ્યું, જે લોકલ ટ્રાન્સપોર્ટેશન છે તેને બંધ કરવામાં આવ્યું, એએમટીએસ અને બીઆરટીએસને બંધ કરવામાં આવ્યું, ત્યારબાદ હવે જ્યારે કોરોનાના કેસ ઓછા થયા છે તેથી સરકાર દ્વારા અને એએમસી તંત્ર દ્વારા જે એએમટીએસ અને બીઆરટીએસ બસો છે તેને ફરીથી પુનઃવત ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ જે રીતે હાલ બીઆરટીએસના જે દ્રશ્યો સામે આવ્યા છે, એક સીટ ઉપર એક જણાની કેપેસિટી છે, 50% કેપેસિટી સાથે બેસાડવાનું હોય છે. પરંતુ આ નારોલ જતી બીઆરટીએસ બસ છે તેની અંદર TV9 રિયાલિટી ચેક કરવા માટે આવ્યું છે અને રિયાલિટી ચેક કરતી વખતે જે દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે, એક સીટ ઉપર બે બે જણા બેઠા છે. તો 50% કેપેસિટીની વાત, 50% કેપેસિટીની ગાઈડલાઇન્સની વાત કરવામાં આવે છે, તેના અહીંયા છેદ ઉડતા આ બીઆરટીએસ બસની અંદર જોવા મળી રહ્યા છે. સાથે વાત કરીએ તો કેટલાક લોકો માસ્ક નથી પહેર્યા, કેટલાક લોકો માસ્ક પહેર્યા છે તો નાકની નીચે ચડાયેલા છે, કેટલાકે પ્રોપર રીતે માસ્ક નથી પહેર્યા અને કેટલાક લોકોએ તો બિલકુલ માસ્ક નથી પહેર્યા, તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અહીંયા જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આ પાછળની છેલ્લી લાઇન છે, અહીંયા ખચાખચ ફૂલ ભરેલા આ દ્રશ્યો છે. જોઈ શકાય છે કે 50% કેપેસિટીની વાત હોય ત્યાં 50% કેપેસિટીના છેદ સદંતર ઉડતા જોવા મળી રહ્યા છે. એક બાજુ ગવર્મેન્ટ કોરોનાથી બચવા માટેની વાત કરી રહ્યું છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝિંગ આ વસ્તુનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યું છે, તેવામાં હજુ ત્રીજી લહેર કોરોનાની જે છે તેનો આવવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. જો આવીને આવી જ પરિસ્થિતિ રહી તો શક્યતા બિલકુલ છે કે ત્રીજી લહેર ફરીથી આવે અને એ બીજી લહેર કરતાં પણ કદાચ ભયાનક હોઈ શકે છે. તો હવે દરેક લોકોએ સમજવાની જરૂર છે કે પોતે પોતાની જાતને સાચવવું જેથી કરીને બીજાને પણ સાચવી શકાય. પાર્થ મોદી, TV9, અમદાવાદ.